ફિશરીઝ કોલેજ વેરાવળની આપણી જૂની સંસ્થા છે. ગુજરાતની ગૌરવ ગણી શકાય એ પ્રકારની જૂની સંસ્થા છે. કામધેનુ યુનિવર્સિટીનું સર્જન થયા પછી આ કોલેજ હવે કામધેનુ યુનિવર્સિટી સાથે જોડાણેલી છે અને આ કોલેજને 3.5 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ એનું સર્જન થયું છે ને એને આજે લોકાર્પિત કરવાનો કાર્યક્રમ હતો. અદ્યતન બિલ્ડિંગ બન્યું છે, જે સુવિધાઓથી ભરપૂર, જેમાં જીમ પણ છે, જેમાં જે લોકો નાના મોટા ડિસેબલ હોય છે એમને માટેના પણ અલગ રૂમની વ્યવસ્થાઓ છે. એક પ્રકારે વિદ્યાર્થીઓને ભણવાની અંદર રુચિ જાગે અને સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થાનું સર્જન રાજ્ય સરકારના સહયોગને કારણે સાકાર થયું છે અને લોકાર્પિત કરતા મને ખૂબ ખુશી થાય છે. ફિશરીઝ સેક્ટર ભારતના વિકાસની અંદર ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આપે એવી સંભાવનાઓ છે. અમારા પ્રધાનમંત્રીશ્રીએ ફિશરીઝના એક્સપોર્ટનું લક્ષ્યાંક 1 લાખ કરોડ રૂપિયાનું નક્કી કર્યું છે અને જ્યારે ફિશરીઝ સેક્ટર આવડો મોટો જમ્પ લેવા જઈ રહ્યું હોય ત્યારે એને લગત કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ આશા અને સંભાવનાઓથી ભરપૂર સમાચાર છે. એવા કોલેજના ક્ષેત્રમાં અને એ બી આપણા સોમનાથ દાદાના ક્ષેત્રમાં આવી એક સુવિધાનું સર્જન થયું છે એ અમારા માટે ખૂબ પ્રસન્નતાનું છે. માછીમારો માટે ડીઝલની એક સમસ્યા બહુ મોટી છે, આપને રજૂઆત કરવામાં આવી છે, આ બાબતે આગળ ભવિષ્યમાં કેન્દ્ર સરકાર શું નિર્ણય લેવાની છે? ડીઝલની જે એમના ભાવ વધારામાં જે ઉલટફેર થઈ ગયો હતો કે આ લોકો એવા ગ્રુપમાં હતા કે જેમને રિટેલ કરતાં સસ્તા ભાવે ડીઝલ મળતું હતું, પણ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે એમાં એવો બદલાવ આવ્યો કે એને મોંઘું મંડ્યું મળવા અને રિટેલવાળાને સસ્તું મળે. અહીંના આગેવાનો, અહીંના સંસદ બધાએ અમને મળીને આની રજૂઆતો કરી હતી, એનો નિવેડો પણ આવી ગયો છે, હુકમો પણ ભારત સરકારે કરી દીધા છે. પણ અત્યારે આજે બી મને જે કંઈક એવી રજૂઆતો મળી છે કે કંપનીઓ દ્વારા 3 કે 4 રૂપિયાના ડિફરન્સથી એમાં એમને ડીઝલ મળે એ પ્રકારના હુકમો થયા છે. એ વિષયને પણ અમે ભારત સરકાર સાથે ટેકઅપ કરી અને ફિશરમેનોના હિતમાં એનો ઉકેલ આવે એ દિશામાં પ્રયાસો